છો બાળકો? મજામાં ને બધા? આપણે અહીંયા ગ્રેડ 4 માં બીજું ચેપ્ટર શીખીએ છીએ, જેનું નામ છે લાંબુ અને ટૂંકું. આના અગાઉ આપણે વિડિયોની અંદર લાંબુ અને ટૂંકું વિશે સમજી ગયા છીએ. ત્યાર પછી આના અગાઉના વિડિયોની અંદર આપણે આપણી ઊંચાઈનું માપન કઈ રીતે લેવું, આપણે કોઈ પણ રેખા દોરવી હોય તો એને કઈ રીતે દોરવી, એનું માપન કઈ રીતે કરવું, એ બધું જ આપણે અગાઉના વિડિયોની અંદર જોયું છે. હવે અહીંયા આપણે આંતરશાળા રમતોત્સવ. આંતરશાળા રમતોત્સવ એટલે શું? તો તમે બધા જ રમત રમો છો, રમો છો ને? આપણી સ્કૂલની અંદર પણ ઘણી વખત રમતનો પ્રોગ્રામ હોય છે, આપણે સ્પોર્ટ રાખીએ છીએ, તો એની અંદર આપણે ઘણી બધી રમતો રમતા હોઈએ છીએ, જેમ કે ખો ખો છે, કબડ્ડી, સંગીત ખુરશી, બધી જ રમતો રમતા હોઈએ છીએ. પણ ઘણી રમતો એવી હોય છે કે જેને આપણે માપન કરવું પડે છે, જેમ કે દોડ છે, ઊંચી કૂદ, લાંબી કૂદ, એ બધા જ આપણે માપન લેવું પડે છે કે કોણે કેટલું દોડ્યું, કોણ કેટલું કૂદે છે, કોણ કેટલો લાંબો કૂદકો લગાવ્યો, કોને ઊંચો કૂદકો લગાવ્યો. તો એ બધાનું માપન આપણે સેન્ટીમીટર નહીં પરંતુ શેમાં લઈએ છીએ? મીટર, કિલોમીટર. અને જો ખૂબ જ મોટું હોય તો એને આપણે મીટર અને સેન્ટીમીટર બંનેમાં પણ લઈએ છીએ. તો અહીંયા આપણે સૌ પ્રથમ આંતરશાળા એટલે કે શાળા શાળા વચ્ચે રમાતી રમતો, તો એની અંદર આપણે પહેલાં દોડ વિશે જોઈએ. તો દોડ ઘણા પ્રકારની હોય છે, તો એમાંથી આપણને અહીંયા એક 100 મીટરની દોડ વિશે આપ્યું છે. તો એમાં શું છે કે તમારી બુકની અંદર છે કે 100 મીટરની દોડ છે જેમાં અરુંધતી, રિહાના, કવિતા અને ઉમાએ ભાગ લીધો છે, જેમાં અરુંધતી છે એ અંતિમ રેખા એટલે કે જ્યાં પહોંચવાનું છે ત્યાંથી 6 મીટર દૂર છે, અને અરુંધતી રેખાના 3 મીટર દૂર છે, અને કવિતા અને ઉમા એ રેખાના કરતા પણ પાછળ છે. કવિતા અને ઉમા બંને શું કરે છે? સાથે દોડે છે. તો આ પરથી આપણે આને જોવાનું છે, એને સમજી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા જોઈએ તો પહેલા શું કીધું છે કે અરુંધતીથી રેખાના કેટલી દૂર છે. હવે આપણે જોયું કે અરુંધતી તો ક્યાં છે, તો કે અંતિમ રેખાથી 6 મીટર દૂર છે. તો અરુંધતીનું માપ આપણને જરૂર નથી, પણ આપણને કોનું માપ જરૂર છે? રેહાનાનું. કારણ કે અહીંયા શું કીધું છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે. તો અરુંધતીથી રેહાના કેટલી, તો બંને વચ્ચેનું અંતર જોવું પડશે આપણે. તો અરુંધતી અને રેહાના વચ્ચે અંતર કેટલું છે? 3 મીટર. તો આપણે કહી શકીએ કે અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. કેટલી દૂર હશે? 3 મીટર. ત્યાર પછી બીજી આપ્યું છે આપણને કે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે. હવે આપણે કોને જોવા પડશે? કવિતા અને ઉમાને. તો અહીંયા જોઈએ તો કે કવિતા અને ઉમા તો ક્યાં છે? સૌથી છેલ્લે છે. પણ ત્યાં શું કહ્યું છે કે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે. તો કવિતા અને ઉમાથી આપણે રેહાનાને જોવાની છે. તો રેહાના કેટલી આગળ છે, તો એના માટે આપણે શું કરવું પડે કે કવિતા અને ઉમાથી રેહાના બંને વચ્ચેનું આપણે શું કરવું જોઈએ? અંતર જોવું જોઈએ. તો જે અંતર કેટલું છે? 6 મીટર. તો આપણે કહી શકીએ કે કવિતા અને ઉમાથી રેહાના 6 મીટર આગળ છે. કેટલી આગળ છે? 6 મીટર. હજી એક પ્રશ્ન પૂછે છે કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે. હવે જો કવિતા અને ઉમા તો છેલ્લે હતા, એમને અંતિમ રેખાએ પહોંચવા માટે આ બધું જ દોડીને ચેક અહીંયા આવવું પડશે. તો અંતિમ રેખાથી એ કેટલા દૂર છે એના માટે શું કરવું પડે કે જેટલું જેટલું અંતર છે એ બધા અંતરનો આપણે સરવાળો કરવો પડશે. તો પહેલાં અહીંયાથી આટલું કેટલું છે? 6 મીટર. ત્યાંથી આ 3 મીટર, અને આ અહીંયાથી આટલું 6 મીટર. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે એ મેળવી શકીએ. તો આપણે અહીંયા લખી શકીએ કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે. તો પહેલાં કેટલું લીધું કે રેહાના સુધીનું અંતર, તો કે 6 મીટર. પહેલાં કેટલું છે? 6 મીટર. એના પછી અહીંયા પહોંચે ત્યારે 6 થાય છે, પણ હજી પણ બાકી છે. તો અહીંયા કેટલું છે? 3 મીટર.
એટલે અહીંયા પહોંચશે. પાછો સરવાળો કરો અને 3 મીટર હજી એક અંતર બાકી રહે છે તો એ કેટલું છે 6 મીટર. તો પ્લસ કરી સરવાળો કરી અને 6 મીટર તો આપણે બધાનો સરવાળો કરવો પડશે. તો સરવાળો કરવો હોય તો પહેલા 6 પછી એમાં 3 ઉમેરવાના અને એની અંદર પાછા 6 ઉમેરવાના. તો આપણે અહીંયા કરીએ સરવાળો કે ચલો પહેલા કેટલા છે 6 તો 1 2 3 4 5 અને 6 પછી કેટલા છે 3 તો 1 2 અને 3 પછી કેટલા છે 6 તો 1 2 3 4 5 અને 6. હવે આપણે શું કરવાના છે બધાને ભેગા કરવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો કેટલું થયું કુલ 15 મીટર. તો આમ આપણે કહી શકીએ કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી 15 મીટર દૂર છે. તો આપણે જોયું અહીંયા કેવી હતી 100 મીટરની દોડ હતી. ત્યાર પછી આપણે જોઈએ તો દોડ ઘણા બધા પ્રકારની હોય જેમ કે 1500 મીટરની દોડ, 3000 મીટરની દોડ અને એનાથી પણ ખૂબ જ લાંબા અંતરની દોડ હોય તો એ છે 40 કિલોમીટરની. તો એની અંદર શું કરવાનું હોય છે આપણે 1500 મીટરની દોડ હોય તો એની અંદર આપણે 1500 મીટર દોડવાનું હોય, 3000 મીટરની હોય તો એની અંદર આપણે 3000 મીટર દોડવાનું હોય અને 40 કિલોમીટરમાં આપ્યું છે હવે તો 40 કિલોમીટર તો એની અંદર આપણે શું કરવાનું હોય 40 કિલોમીટર દોડવાનું હોય. હવે તમને એમ થાય કે આ તો મીટરમાં છે અને આ કિલોમીટરમાં છે તો એને આપણે શું કરવું પડે જો મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાના અથવા તો કિલોમીટરમાંથી મીટરની અંદર ફેરવવામાં. તો આપણે એના માટે યાદ રાખવાનું છે કે 1000 મીટર હોય, 1000 મીટર હોય ત્યારે કેટલું થશે 1 કિલોમીટર. 1000 મીટરે 1 કિલોમીટર થાય. ઓકે, જ્યારે 1000 મીટર થતા હશે ત્યારે આપણું 1 કિલોમીટર થતું હશે. તો આપણે 1000 ના અડધા તો આપણને ખબર જ છે જ્યારે અડધા કરવા હોય ત્યારે આપણે શું કરીએ છીએ 2 વડે ભાગીએ છીએ. તો 1000 ના અડધા કરીએ તો 1000 ના અડધા એટલે 2 વડે ભાગ્યા તો 2 ના ઘડિયામાં 1 તો આવશે નહીં એટલે આપણે 2 અંક લઈશું. તો 2 5 10, 10 માંથી 10 જાય 0, 0 ને નીચે લાવો ભાગ ન ચાલે ઉપર 0 મૂકો, આ 0 ને નીચે લાવો ભાગ ન ચાલે ઉપર 0 મૂકો. તો કેટલા થયા 1000 ના અડધા 500. તો અહીંયા જ્યારે 500 મીટર હોય ત્યારે અહીંયા કેવા થશે 1 ના અડધા કેવા થાય અડધું. એક વસ્તુ હોય એના બે ભાગ કરીએ તો શું થઈ જવાનું અડધું અડધું. તો આપણે કહીએ કે 500 મીટર એટલે કેટલું થવાનું અડધો કિલોમીટર. હજી પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવ્યા અથવા કિલોમીટરમાંથી મીટરમાં પણ ફેરવી શકીએ પણ મીટરમાંથી સેન્ટીમીટરમાં પણ ફેરવવાના હોય છે. તો 100 સેમી બરાબર કેટલા થશે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો જ્યારે આપણા 100 સેન્ટીમીટર થાય ત્યારે આપણું 1 મીટર થાય છે. તો 100 ના અડધા કેટલા થશે તો 100 ના અડધા માટે 100 ભાગ્યા 2 કરવા પડે આપણે. 100 ભાગ્યા 2 એકે ભાગ નહીં ચાલે એટલે આપણે 2 અંક લઈશું. તો 10 થયા તો 2 5 10, 10 માંથી 10 જાય 0, 0 નીચે લાવો ભાગ નહીં ચાલે તો ઉપર લઈ જાઓ 0 એટલે 100 ના અડધા કેટલા થયા 50. તો અહીંયા આપણે કહી શકીએ કે 50 સેમી બરાબર તો અડધો મીટર. તો આપણે અહીંયા આટલું યાદ રાખવાનું છે. હવે જો તમને એવું પૂછે કે 1500 મીટર બરાબર કેટલા કિલોમીટર થવાના તો હવે આપણને આવડે. હવે જો આવું પૂછ્યું હોય કે 1500 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો આપણે શું કરવાનું છે
तो અહીંયા આપણે જોયું તો કે 1000 મીટર બરાબર તો 1 હતા તો 1500 બરાબર કેટલા થાય તો આ જે સંખ્યા હોય એને આપણે 1000 વડે ભાગી નાખવાના તો 1500 છેદમાં 1000 તો જ્યારે ઉપર અને નીચે 0 0 હોય તો એ કટ થશે તો અહીંયાથી 0 જાય અહીંયાથી જશે અહીંયાથી અહીંયાથી હવે ઉપર 0 નથી તો એ જશે नहीं तो सो वद्यू 15 ना छेद में 10 એટલે કે 15/10 તો 15/10 કરીએ તો અહીંયા જોઈએ કે 15/10 તો 10 ના ઘડિયામાં 1 તો આવે નહીં આપણે 15 લેવા પડશે તો 10 એકા 10 10 2 20 વધી જશે એટલે 10 એકા 10 15 માંથી 5 માંથી 0 જાય 5 1 માંથી 1 જાય 0 હવે અહીંયા કેટલા આયા 5 આયા પણ 10 ના ઘડિયામાં 5 ન આવે એટલે આપણે શું કરવું પડશે 5 ની પાછળ 0 લગાવવો પડે એટલે એના માટે આપણે ઉપર પોઈન્ટ મૂકવો પડે તો અહીંયા 0 લગાઈએ અને અહીંયા પોઈન્ટ મૂકીએ તો 10 5 50 તો 50 માંથી 50 જાય એટલે 0 તો આપણો જવાબ શું આવ્યો 1.5 કિલોમીટર 1.5 હવે આપણે દોડ જેવી જ બીજી રમત કૂદ વિશે જોઈએ તો કૂદમાં બે હોય એક લાંબી કૂદ અને બીજી હશે ઊંચી કૂદ તો લાંબી કૂદ અને ઊંચી કૂદમાં કેવું હોય લાંબી કૂદ કે જે લાંબો કૂદકો મારે જેનો સૌથી વધારે અંતર હોય તે જીતે અને ઊંચી કૂદમાં જે જેટલો ઊંચો કૂદકો મારે એ જે સૌથી વધારે ઊંચો હોય એને જીતવાનું હોય તો અહીંયા તમને ભારત અને વિશ્વના ભારત એટલે આપણા દેશના વિશ્વ એટલે આખું જે આખો વિશ્વ છે ભારત બીજા દેશો બધા દેશો મળીને જે વિશ્વ છે એ વિશ્વના કૂદના વિક્રેતા વિક્રેતા એટલે કે જે વિજેતા છે તેનું અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે તો અહીંયા શું છે અહીંયા રમત છે કે રમતનું નામ આપ્યું છે પછી વિશ્વ રેકોર્ડ એટલે કે વિશ્વની અંદર જે પ્રથમ છે એ વિક્રમ એટલે જે પ્રથમ આપણે જેમ જીતીએ છીએ તો આપણને કેવું મેડલ મળે છે તો એ જ રીતે અહીંયા કે વિશ્વની અંદર જેને રેકોર્ડ કર્યો છે જે સૌથી પ્રથમ છે એ અને ભારતીય રેકોર્ડ એટલે કે ભારતની અંદર જે સૌથી પ્રથમ છે તો અહીંયા આપ્યું છે તો ઊંચો કૂદકો જેમાં પુરુષો પુરુષ એટલે કે જે પુરુષોની અહીંયા આપી છે અને સ્ત્રીઓની બંનેની છે તો અહીંયા આપણને પુરુષોની આપી છે તો ઊંચા કૂદકામાં પુરુષો જોઈએ તો એમાં વિશ્વમાં સૌથી પ્રથમ છે ઝાવિયર એસ જેમનો કૂદકો કેટલો છે અહીંયા ઊંચો કૂદકો છે એમને 2 મીટર અને 45 સેમી 2 મીટર તો કૂદ્યા જ છે એના ઉપર પણ એમને 45 સેન્ટીમીટર જેટલું કૂદકો લગાવ્યો છે ત્યાર પછી ભારતની અંદર જોઈએ તો કે ચંદ્રપાલ તેમને કેટલો કૂદ્યા છે તો કે 2 મીટર અને 17 સેમી કેમ જો અહીંયા 45 સેમી અને અહીંયા 17 સેમી બંનેના કૂદકા તો સરખા જ છે 2 મીટર પણ અહીંયા શું થાય છે કે અહીંયા 45 છે અને અહીંયા 17 સેમી છે એટલે અહીંયા આમના વધારે છે જ્યારે અહીંયા આમના ઓછા સેન્ટીમીટર છે તો એના કારણે આ ભારતની અંદર પ્રથમ છે અને આ વિશ્વની અંદર પ્રથમ છે ત્યાર પછી જોઈએ કે લાંબો કૂદકો તો લાંબો કૂદકોમાં પુરુષોમાં જોઈએ તો એમાં છે માઇક પી જે માઇક નામનો વ્યક્તિ છે એમને કેટલું 8 મીટર અને 95 સેમી લાંબો કૂદકો માર્યો છે 8 મીટર અને 95 સેમી જો અહીંયા આપણે આગળ જોયું હતું કે 100 સેન્ટીમીટર 1 મીટર થાય તો આમને શું થાય છે કે 9 મીટરની અંદર ખાલી કેટલું રહી જાય છે 95 સેમી તો છે જેની અંદર 5 ઉમેરીશું તો 100 સેમી થઈ જવાના તો 100 સેમી બરાબર તો 1 મીટર થઈ જવાના એટલે એમને 9 મીટરની અંદર ફક્ત 5 જ સેન્ટીમીટર જેટલું ખૂટે છે ત્યાર પછી છે ભારતમાં અમૃતપાલ જેમનું છે 8 મીટર અને 8 સેન્ટીમીટર એટલે કે 8 મીટર અને બીજા 8 સેન્ટીમીટર એ કૂદે છે ત્યાર પછી છે ઊંચો કૂદકો પણ સેમાં સ્ત્રીઓમાં તો એમાં છે સ્ટેફકા કે જેમનો કૂદકો છે 2 મીટર અને 9 સેમી બોબી એ જેમનો છે એક ભારતની અંદર બોબી એ જેમનો 1 મીટર અને 91 સેમી જો હવે અહીંયા પણ શું થાય છે કે 2 મીટરની અંદર એમને 91 સેમી તો છે એની અંદર બીજા 9 ઉમેરીશું એટલે કેટલા થવાના 100 સેમી તો 100 સેમી એટલે તો 1 મીટર થઈ જવાના તો ફરીથી અહીંયા એક આ અને એક આ એટલે 2 મીટર તો એમને 2 મીટર પાર કરવા માટે ફક્ત
नौ सेमी ज ओछू रह्यु छे। त्यार पछी छे लांबो कूदकू, तो एमां पण स्त्रीओ, तो के एमां विश्वनी अंदर गलीना सी जेमनो 7 मीटर અને 52 સેમી। હવે આપણે જોયું હતું ને આગળ કે 50 સેમી એટલે કેટલું થવાનું, 1/2 મીટર। તો આપણે શું કર્યું છે, 7 મીટર તો કર્યું છે, એના ઉપર 1/2 મીટર પણ કૂદ્યા છે, લગભગ 1/2 મીટર જેટલું છે। પછી ભારતમાં અંજુ જી છે જેમનું 6 મીટર અને 83 સેન્ટીમીટર છે। હવે આ કોષ્ટક ઉપરથી આપણને ઘણા પ્રશ્નો પૂછ્યા છે। તો પહેલો જ પ્રશ્ન છે કે ચંદ્રપાલને, તો અહીંયા ચંદ્રપાલ ક્યાં છે, અહીંયા। તો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપના, વિશ્વ વિક્રમ એટલે અહીંયા જે વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે એમની બરાબરી કરવી હોય, એટલે કે ચંદ્રપાલને ઝાવિયર એસની બરાબરી કરવી હોય તો વધુ કેટલા સેમીનો કૂદકો મારવો પડે, તો એમને હજી કેટલા સેમીનો કૂદકો મારશે તો આમના જેટલું થશે। તો ચલો એના માટે આપણે શું કરવું પડે કે આમના જે ઝાવિયર એસનો જે છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, પણ અહીંયા ચંદ્રપાલનો કેટલો છે, 2 મીટર અને 17 સેમી। તો આપણે શું કરવું પડશે કે જેનો વધારે છે એમાંથી ચંદ્રપાલનો આપણે બાદ કરવો પડશે। તો અહીંયા મીટર અને સેન્ટીમીટરમાં આપ્યું છે, તો આપણે અહીંયા લખી શકીએ કે 2 મીટર અને કેટલું છે અહીંયા 45 સેમી। એ શું હતું, વિશ્વ વિક્રમ સ્થાપના હતા, વિશ્વ વિક્રમ સ્થાપના। અને આપણે કોની તુલના કરવાની છે, ચંદ્રપાલને ત્યાં પહોંચાડવાનો છે, તો એમાંથી આપણે ચંદ્રપાલના બાદ કરવા પડે કે 2 મીટર અને 17 સેમી। 17 સેમી આ કોનું છે, ચંદ્રપાલ। તો હવે આપણે બાદબાકી કરીએ તો 5 માંથી 7 જશે ને, તો એના માટે આપણે શું કરવું પડશે, 10 કો લેવો પડે, તો 5 ની ઉપર આવે 10, અહીંયાથી 10 કો લઈએ એટલે 4 ના કરતા 1 ઓછા એટલે 3। હવે આ 10 કો લીધો છે તો 10 ની અંદર આપણે 5 ને ઉમેરવાના, એટલે કેટલા થયા, 15। 15 માંથી આપણે કેટલા બાદ કરવાના છે, 7। તો અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, એમાંથી આપણે 7 બાદ કરવાના છે। 1 2 3 4 5 6 અને 7 ને બાદ કરી દીધા તો કેટલા વધ્યા, તો 1 2 3 4 5 6 7 8 કેટલા વધશે, 8। 3 માંથી 1 જાય તો 2, પછી અહીંયા સેમીના સેમી એમ જ રહેશે, અહીંયા મીટરના મીટર એમ જ રહેશે, કારણ કે આ તો એકમ છે, તો 2 માંથી 2 જાય તો 0। તો મીન્સ, તો એટલે કે ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપવાની બરાબરી કરવી હોય તો કેટલા સેમીનો કૂદકો મારવો પડશે, તો 28 સેમીનો। કેટલા સેમીનો, 28 સેમીનો, બરાબર। હવે બીજો પ્રશ્ન છે કે બોબીએ 2 મીટર સુધી પહોંચવા કેટલો ઊંચો કૂદકો મારવો પડે। હમણાં જ આપણે વાત કરી કે અહીંયા બોબી છે તો એને કેટલું છે, 1 મીટર અને 91 સેમી છે, તો આપણે યાદ કર્યું હતું કે 91 સેમી છે 100 સેમી બરાબર, તો 1 મીટર થવાનું। તો આપણે અહીંયા જોઈએ કે 91 તો છે, કેટલા ફૂટે છે, 9 ફૂટે છે, તો 9 આપણે કહી શકીએ કે 9 સેમીનો કૂદકો મારવો પડે, પણ આપણે અહીંયા ગણતરી કરીએ ક્યાં પહોંચવાનું છે એને, 2 મીટર, 2 મીટરે પહોંચવાનું છે, અને એનો કૂદકો કેટલો છે, જે એનો કૂદકો છે એને બાદ કરો, તો જો 2 મીટરે પહોંચવાનું છે પણ એની પાસે સેમી નથી, તો આપણે સેમી અહીંયા છે તો આપણે અહીંયા 0 0 સેમી લખી શકીએ, 0 0 સેમી। તો અહીંયા કેટલા છે, 1 મીટર અને 91 સેમી, 1 મીટર અને 91 સેમી અહીંયા પહોંચવાનું છે, પહોંચવું, અને આ તેનો કૂદકો છે, બરાબર। તો ચલો 0 માંથી તો 1 જશે જ નહીં, તો આપણે 10 કો જ લેવો પડશે, આગળવાળા પાસે પણ કંઈ નથી, તો છે અહીંયા લેવા જઈશું તો અહીંયા શું થઈ જશે, 1, અહીંયા કંઈ નથી તો આપણે એમના માગ
આગળ જતું રહેવાય નહીં, એમને પણ થોડી પરસાદી આપતી જવી પડે. એટલે આપણે અહીંયા 9 આપીશું અને અહીંયા થઈ ગયા 10. ચલો 10 માંથી 1 જાય તો હવે 10 છે આપણી પાસે, કેટલા છે 10, 10 માંથી 1 ને બાદ કરવાનું, કેટલા રહ્યા 1 2 3 4 5 6 7 8 અને 9, કેટલા રહેશે 9. તો 10 માંથી 1 જાય એટલે 9, 9 માંથી 9 જાય 0, 1 માંથી 1 જાય 0, તો 0 મીટર અને 9 સેમી, એટલે કે એને કેટલો કૂદકો મારવો પડશે, હજી 9 સેમી નો, 9 સેન્ટીમીટર. હવે જો શું કે છે, સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. હવે આપણે સ્ત્રીઓના જોવાના છે, તો સ્ત્રીઓ માટે ઊંચો કૂદકો અને લાંબો કૂદકો આપણે કયા જોવાના છે, ખાલી વિશ્વ વિક્રમ, ભારતીય રેકોર્ડ નહીં, આપણે વિશ્વ વિક્રમ. તો કે સ્ટેફ અગર છે એમને 2 મીટર અને 9 સેમીનો છે, અને લાંબા કૂદકામાં ગલીનાસી છે જેમનો 7 મીટર અને 52 સેમી છે. હવે શું કે છે, લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે, આપણે શું શોધવાનું છે, તફાવત. તો તફાવત એટલે શું થવાનું, અહીંયા બાદબાકી. તો મોટામાંથી નાનું બાદ કરો, તો જો અહીંયા લાંબો કૂદકો છે એના અંતર કેવું છે, મોટું છે, આનું નાનું છે, તો આપણે તફાવત જોઈએ. તો શું કરીશું, કે તફાવત બરાબર લાંબો કૂદકો ઓછા ઊંચો કૂદકો. તો લાંબા કૂદકાનું કેટલું છે, 7 મીટર અને 52 સેમી, 7 મીટર અને 52 સેમી. એમાંથી ઊંચા કૂદકાનું તો કે 2 મીટર અને 9 સેમી, તો 2 મીટર અને 9 સેમી. તો એને આપણે બાદ કરવું પડશે, તો 7 અને 52, તો આપણે અહીંયા લખી શકીએ 7 મીટર અને 52 સેમી. એમાંથી આપણે 2 મીટર અને 9 સેમી બાદ કરવાના, 2 મીટર અને 0 9. તો ચલો આ શું છે, આપણા મીટર છે અને આ છે સેન્ટીમીટર. તો 9 2 માંથી તો 9 જશે નહીં, એટલે આપણે 10 લેવો પડશે. તો અહીંયાથી લેવા જઈએ તો અહીંયા થશે 4, અહીંયા થશે 10, આ 10 ની અંદર આ 2 ઉમેરવાના એટલે 12 થયા, 12 માંથી 9 ને બાદ કરવાના છે. તો 12 માંથી 9 બાદ કરીએ તો કેટલા રહેશે, તો અહીંયા જોઈએ કે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 1 2 3 4 5 6 7 8 9 બાદ કરી દીધા, કેટલા વધ્યા 3, 1 2 ને 3, કેટલા વધશે અહીંયા 3, 4 માંથી 0 જાય તો 4. હવે 7 છે, 7 માંથી તો 2 જવાના, તો 7 માંથી 2 કાઢવાના છે. તો આ થયા 5 અને 2 7, 7 માંથી આપણે 2 કાઢી લીધા, તો કેટલા વધ્યા 5, કેટલા વધશે અહીંયા 5. તો બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો, 5 મીટર અને 43 સેન્ટીમીટર, 5 મીટર અને 43 સેન્ટીમીટર. હવે જો આગળ છે, કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે, 2.5 એટલે કે 2 મીટર અને બીજા 50 સેન્ટીમીટર. આપણે આને એવું લખી શકીએ કે 2 મીટર અને 50 સેન્ટીમીટર. તો 2 મીટર અને 50 સેન્ટીમીટરની નજીકમાં કયું છે, ચલો 2 સ્ટેપ વખત કે જોઈએ પહેલા. તો એમનો કેટલો છે, 2 મીટર અને 9 છે, તો એનો તો 2.9 કહેવાય, 2.5 કહેવાય નહીં. પછી છે ચંદ્રપાલ, તો એમનો 2 મીટર અને 17 છે, તો એને આપણે 2.17 કહીશું, 2.5 કહેવાય નહીં. પછી છે ઝાવિયર એસ, તો ઝાવિયર એસ નો કેટલો છે, 2 મીટર અને 45 સેમી, તો એને આપણે કેટલું કહીએ, 2.45, કેટલું કહીએ છીએ, 2.45 સેમી. પણ એ લગભગ કેવું છે, 2.5ની નજીક જ છે, છે ને, 2.4 અને 5 આવી રીતે આપ્યું છે કે 2.45. તો જો આ અંક 5 હોય તો એના આગળના અંકમાં આપણે એક
અહીંયા 5 અથવા 5 થી મોટા હોય તો એના કરતાં આપણે આગળના અંકમાં એક આંકડો ઉમેરી શકીએ છીએ તો આપણે લગભગ આને 2.5 જેવા કહી શકીએ તો આપણે કહી શકીએ કે 2.5 મીટરની નજીક કોનો કૂદકો હતો તો ઝાવિયર તો આ હતું ઊંચી કૂદ અને લાંબી કૂદ વિશે હવે આપણે આના પછીનો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું થેન્ક યુ